અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ કર્મચારી દ્વારા પડતર માંગણીઓ મુદ્દે જામનગરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે મૌન ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી વખતે સરકાર દ્વારા શૈક્ષણિક સંઘ માંગો સ્વીકારવાનું કહેતા હતા અને શિક્ષણ સંઘ દ્વારા આંદોલન પણ સમેટવામાં આવ્યું હતું, ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ કાર્યવાહી ન થતાં ફરી શિક્ષકોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે અને સાથે વચન પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. શિક્ષકોની ગઢ વર્ગ 4ના કર્મચારીને પ્રમોશન આપવા અને પેન્શન શરૂ કરવા જેવા પ્રશ્નોને લઈને મૌન ધરણા કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા અમારી ગુજરાત રાજ્યની અનુદાનિત માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પટાવાળા કારકુનો ના જે પ્રશ્નો સરકારશ્રી સમક્ષ મૂકવામાં આવેલા હતા, જે સરકારશ્રીએ સ્વીકારેલા હતા, પણ વિધાનસભાની ચૂંટણી બાદ અમારા ગુજરાત રાજ્યની અલગ અલગ યુનિયનોની સંકલન સમિતિ દ્વારા વારંવાર સરકારશ્રી તરફથી અમારે જે રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં સમાધાનમાં જે પ્રશ્નોની વાત કરવામાં આવી હતી તે સમાધાન કરવામાં આવેલા પ્રશ્નોના ઠરાવો અને પરિપત્રો આજ સુધી સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવ્યા નહીં, જેના અન્વયે અમારી ગુજરાત રાજ્યની અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે એના ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા હમણાં છેલ્લા એક માસથી ગુજરાત સરકારશ્રી તરફથી વારંવાર બેઠકો પણ કરવામાં આવી, તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા અનેક તબક્કાઓ દ્વારા અમે છેલ્લા એક માસથી આંદોલન કરી રહ્યા છીએ, રજૂઆતો કરી રહ્યા છીએ. તાજેતરમાં જ અમારા ગુજરાત સરકાર સામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમોએ દરેક કર્મચારીઓએ પત્ર દ્વારા પણ અમારા જે પ્રશ્નો છે એના ઠરાવો અને પરિપત્રો બહાર પડે એની રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં સરકારશ્રી તરફથી કોઈ પ્રકારનો પ્રત્યુત્તર ન આપવામાં આવતા તારીખ 8/8/2023ના રોજ ગાંધીનગર ખાતે અમારી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા આજે તારીખ 12/8/2023ના રોજ આખા ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા મથકે અને તાલુકા મથકે અમો આજે મૌન ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આજ રોજ અમે જામનગર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે અમારા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના આદેશ અન્વયે આજે અમે મૌન ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમદાવાદના શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા RTO સર્કલ પાસે મૌન ધરણા કરવા